વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપના સુધી વિદ્યાલય દ્વારા મેં આપ સૌનું સન્માનિત સ્વાગત કરું છું. આપણે આજે કલશોરની અંદર નીચે આપેલા વાક્યમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. પાઠમાં શોધીને સાચા વાક્ય જે છે એને લખતા જવાનું છે. તો હવે અહીંયા મને વાક્ય પહેલું એમ આપ્યું છે, હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો એ વાક્ય ઉલટ સુલટ થઈ ગયું છે, ભેળસેળ થઈ ગયું છે. એને વ્યવસ્થિતપણે સીધું વ્યવસ્થિત વાક્યમાં બનાવવાનું રહેશે. તો આપણે અહીંયા લખવાનું છે, માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. હવે ત્યારબાદ બીજું છે, એક પણ થોડી વારમાં જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો શું આવશે તેમ લખવાનું, થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. હવે ત્રીજું છે, લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા. તો ત્યાં શું આવશે, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. આ રીતના ત્યાં વાક્ય બનાવતા જવાનું છે. હવે ત્યારબાદ છે, જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડી માં. તો ત્યાં શું આવશે, માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. આ રીતના ત્યાં વાક્ય લખવાનું છે. હવે આપણે પાંચમું વાક્ય છે, પકડીને થતા અંગૂઠા હાથનો છે તેને મોટા આવડે જમણા. તો ત્યાં શું આવશે, તો આવશે ત્યાં જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. શું આવશે કે જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. આ રીતના આપણે જે ઉલટ સુલટ વાક્ય હતા એને આપણે સીધા કરીએ છીએ. પહેલું વાક્ય એમ આવશે, માતાને રસોઈ બનાવવાનો સમય થયો. બીજું છે, થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. ત્રીજું વાક્ય છે, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પછી છે, માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે. હવે આ રીતના તમારે પણ તમારી આવડી જે બુક છે એની અંદર આ વાક્ય વ્યવસ્થિતપણે લખતા જવાના છે. અને આવા બીજા આડાવાળા જે વાક્ય હોય એને
આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવાર મળીશું. થેન્ક યુ.